હાલ વેકેશન અને વીકેન્ડના કારણે દાંડીનો દરિયા કિનારો સહેલાણીઓથી ઉભરાયો છે. ટાબરિયાઓ સાથે મોટેરાઓ પણ મોજ માણી રહ્યા છે. દાંડીના દરિયા કિનારો ઐતિહાસિક મહત્વ ધરાવે છે. નમક સત્યાગ્રહના સાક્ષી એવા દાંડીમાં સોલ્ટ મેમોરિયલનું નિર્માણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું ત્યારે દાંડીના વૈશ્વિક જે પ્રવાસન સ્થળ બન્યું છે. શાળાની પરીક્ષા પૂર્ણ થતાં બાળકોએ હાશકારો મેળવવા પરિવાર સાથે દાંડીમાં આવેલા સોલ્ટ મેમોરિયલની મુલાકાત લીધા બાદ દરિયાના પાણીમાં મોજ કરે છે. હાલમાં કાળઝાળ ગરમી ખૂબ ચાલી રહી છે ત્યારે ટાઢક મેળવવા દરિયાનું પાણી બેસ્ટ ઓપ્શન છે. દાંડીના દરિયા કિનારે આમ તો રવિવારે હજારોની સંખ્યામાં ભીડ તો ઉમટે જ છે, પરંતુ હાલ જે ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે, ઉપરથી જે હાલ જે ખૂબ જ કાળઝાળ ગરમી પડી રહી છે, જેને લઈને ઠંડક મેળવવા માટે દાંડીના દરિયા કિનારે હજારોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે. હાલમાં દાંડીના દરિયા કિનારે અલગ અલગ સવારી પર ની પણ મોજ કરી રહ્યા છે, જેમ કે ઘોડે સવારી, ઊંટની સવારી, સાથે સાથે વાત કરીએ તો અલગ અલગ બાઇકની રાઇડ્સ પણ ત્યાં મૂકવામાં આવી છે. નાના બાળકો મોજ કરી શકે, ખેલકૂદ કરી શકે એવા અલગ અલગ રાઇડ્સ પણ મૂકવામાં આવ્યા છે, જેની કિંમતની વાત કરીએ તો ઘોડે સવારીની 100 રૂપિયા, ઊંટની સવારીની 100 રૂપિયા અને બાઇકની જે રાઇડ્સ છે તે 50 રૂપિયા, 100 રૂપિયા અને 200 રૂપિયા આવા ભાવો હાલ ચાલી રહ્યા છે. દાંડીના દરિયા કિનારે સુરત અને વલસાડથી અનેક સહેલાણીઓ નિયમિત આવતા જ હોય છે. ત્યારે હાલ વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદ, સુરત, ભરૂચ, અંકલેશ્વર દૂર દૂરથી લોકો દાંડીના દરિયા કિનારે આવી રહ્યા છે. દાંડીનો દરિયા કિનારો આઝાદીનો સાક્ષી રહ્યો છે. દાંડીને આઝાદીનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે. ગાંધી બાપુએ ચપટી મીઠું ઉપાડીને જે અંગ્રેજી સલ્તનતના પાયાને લૂણો લગાડ્યો હતો, ગાંધીજીના સત્યાગ્રહની અનુભૂતિ આજે પણ દાંડીમાં જીવંત હોય તેમ અનેક સહેલાણીઓ સત્યાગ્રહની વાત જાણવા ઉત્સુક જોવા મળે છે. ત્યારે હાલ તો ઉનાળાની સિઝન ચાલી રહી છે ત્યારે દાંડી દરિયા કિનારા સહેલાણીઓથી ઉમટી પડ્યો છે. મેઘા આચાર્ય, ક્યાંથી આવ્યો છો? અમદાવાદ. શું લાગે છે દાંડીના દરિયામાં, કેવી મજા આવે? તમને જેવી રીતે ખબર હશે કે અમદાવાદમાં તો કોઈ દરિયો વરિયો કંઈ છે નહીં, બરાબર છે? મારા ભાઈનું ઘર અહીંયા છે. વેકેશનમાં બધા મજા માણવા માટે જતા હોય છે એટલે અમે અહીંયા આવેલા છે, બરાબર છે? ફર્સ્ટ ટાઈમ જ મારો એક્સપિરિયન્સ છે બીચનો, એટલે જેવા એન્ટર થયા એવું જ દરિયો જોવા મળ્યો, અમને બહુ સરસ લાગી રહ્યું છે, બરાબર છે? અહીંયાનું સુરક્ષા જે રીતે રાખેલી છે, બરાબર છે, એ પણ બહુ સરસ રીતે છે. દરેક જગ્યાએ પોલીસમેન દેખાઈ રહ્યા છે, ધ્યાન રાખી રહ્યા છે કે કોઈ નાના છોકરાઓ વધારે અંદર જાય નહીં, કારણ કે અત્યારે વેકેશનનો ટાઈમ છે. ઘણા નાના છોકરાઓ કોલેજિયન્સ આવતા હોય છે અને જેમને ધ્યાન નથી રહેતું મસ્તી મસ્તીમાં કે પાણીમાં કેટલું અંદર જવું જોઈએ ડીપ સુધી, બરાબર છે? તો એના માટે આ લોકો ગાઈડલાઇન્સ માટે ઊભા છે. પ્લસ હવે અહીંયા હોર્ડિંગ્સ પણ, બોર્ડ પણ નાના નાના લાગવાના છે સુરક્ષા રૂપે, કે જે વાંચીને બાળકોને ખબર પડે કે ક્યાં શું તકેદારી રાખવી જોઈએ. તો વ્યવસ્થા સરકારની બહુ સરસ છે.